હા એ પદ્મા, હમણાં તારા ફ્રી ટાઈમ માં ફોન કર્યો હતો. હેલો, હા બોલો તમારો અવાજ કપાય. હાલો. હા, હવે અવાજ આવે. હા, આવ્યો આવ્યો. કૌશિક, તમારા ફ્રી ટાઈમ માં ફોન કર્યો હતો. કેવો? હા, કાઢું કાઢું. એ હા કેવો? ઠીક છે, હું એને તેડી લઉં, ખાલી મને છૂટા છેડા દઈ. છૂટા છેડા દે એમ. હા, ઓલા જે ભાવનગર વાળો તારો ઘરવાળો છે ને, હા એની પાસે. એટલે મેં એને અટાણે તો કીધું કે એ છૂટા હા છેડા છે નહીં તો સમાજ વતી થી લગ્ન કર્યા હોય તો તું માંગી, નકર તું છૂટા છેડા ના માંગી. બરોબર. એટલે હા કદાચ તમારે હારે રહેવાનું થાય તો ઈ કે જવાબદારી તમારી. મેં કાંઈ વાંધો નહીં, તમે બે જણા હારે રહ્યો, જવાબદારી હા મારી. જાત ઉતર પદમાં કાંઈ તને હેરાન કરે કે એવું કરે મને ફોન કરજો. બરાબર છે, બરોબર બરાબર. તમે જે કહેશો ને ઈ જ કરી દેશે. હા, કાંઈ વાંધો નહીં. એટલે મેં એને કીધું છે. એટલે હવે એ ખાલી છૂટા છેડામાં જોઈતો છે, પણ અટાણે તેને કીધું ભાઈ મારી ભૂલ છે, મેં એને મારી રીતે ગટકાવ્યો. પણ બે જણા હપી ગયો એવું કરજો. હા તો કાંઈ વાંધો નહીં. હાલો. હા, એટલે હું છે કે ખોટો વિવાદ ન થાય, તમે તમારું ઘર હરાવી હલાવી લ્યો. આમાં થોડું સુખ ને દુઃખ ને એવું આવ્યા જ કરતો હોય. બરોબર. આવ્યા કરે, પણ હું કે મનસુખભાઈ, મારી મારી વાત એની પાસે ઈ જ હતી કે આપણે રહેતા જ હતા. અત્યારે તું મને અધવે છે તો મારે મારો ત્યારે મેં આ બધો પાસે ગઈ ને, નકર હું કોની પાસે જાત? કાંઈ વાંધો નહીં. હવે અત્યારે તો એ થઈ જશે. હવે એ ખાલી છૂટાછેડા ના કાગળ માંગે છે, એટલે તારો ઘરવાળો ની છૂટાછેડા થી એમ છે. એ નો દે સમાજમાં, એ લોકોને આ લોકોને વાત મૂકવી પડે સમાજમાં. એ સામેથી આવશે તો આપણે દઈ દઈશું. કાંઈ વાંધો નહીં, તારા ઘરવાળાને એવું લાગશે તો હું પૂછી લેવો. હું તમ તાર મારી વાત સાંભળો, એવું લાગે જો આ લોકો મને સાચાકાર દેતા હોય, બરાબર છે, તો હું શું મારા સમાજમાં બધાને વાત કરું ભાઈ મારે આવું આવું છે ભાઈ, મને તમે શું કરશે કરવાનું નિર્ણય આપો. હા, કાંઈ વાંધો નહીં. એટલે તું તારા ઘરવાળા, તારો જે ભાવનગર વાળો જે છે ને, મનસુખભાઈ કે હું પદ્માની જવાબદારી લઈ લઉં છું તો મારે હાલવું પડે તમારી કીધા ઉપર. અમારે બેટા એવું હોય કે અમારે કોઈ થી રાગ દ્વેષ નથી હોતો, તમે તમારું સારું સારું જીવન જીવો એવું અમારું હોય, પણ આ જે પ્રેમ પ્રકરણ છે ને એની અંદર સમાજ જવાબદાર નથી હોતી. જે કઈ તારે આજે તું હેરાન થાશ એટલે તારા વતી થી ફોન કર્યો, અને એને સમજાવ્યો કાઢું નહીં કે ભાઈ તું રેવા દે સુધરી જા. હા, એટલે હમણાં જે કાઢું એ સમાધાન છે ને એનું રેકોર્ડિંગ ચડાવવું છું, સાંભળી લઈએ. હેલો, ગીતાબેન. મનસુખભાઈ બોલું, રામો. હા હા, બોલો બોલો. જય ભીમ. ઓલા ઓલા ભાઈ, કાળું નો ફોન હતો અત્યારે. ઠીક છે, મારી કોઈ એવી ભાભી જ નથી, હું કોઈ ઓળખતો જ નથી, ખોટી વાત એમ. હા, અત્યારે એવું કીધું. હા, તે ભલે કઈ વાંધો નહીં, એને એવું કીધું છે બરાબર. એના હગા વાલા કાકા દાદા પસા ખોડા છે, બધા ખોટું બોલશે. હા, મારા ભાઈ, મારા અમે જેમ બીજું કર્યું જ નથી, મારી ભાભી તરણ અહીંયા ધારે જ રહીએ છે. બરાબર. બેન ને હેરાન કર્યા હતા, ગીતા બેન ને, એનો મેં કીધું મારી પાસે મારામાં ફોન આવ્યો હતો. એટલે આવું બધું કરતો હતો કે ના ના એવું કઈ છે જ નહીં, અમને ખબર જ નથી. પણ કઈ ઈ હાવ તદ્દન ખોટું બોલે છે. મેં સોરી કર્યો તો હું કઈ ન કહું કે મેં સોરી કર્યું, હું સોર છું એમ તો ન કહું. મેં એને કીધું, મેં કીધું એક દીકરી નહીં આવી, તમે ઘણી છોકરીની જિંદગી બગાડી. અને કાલે પાછો બેન નો ફોન હતો ને, અને આજે હતો. કોનો? તો પદ્મા બેન નો. તો મને એમ કીધું કે એના સસરા નું થોડુંક, એની પાસે એના સસરા ના ગઢાખા ને એના ફોટા છે બરોબર, એનું સબૂત છે. એના બાપો ઈ જ કરે છે તારા હાલ માહિતી. હું ને આથી અંજે એના હારા નું છતું થયું ને, એને હાવું એ ધોકો મળ્યો ને, તેના હારા ના તુરંત બાપા નો કાળા બાપા નો હાથ બે થી પેલા ભાઈ નાખ્યો. હમણાં હમણાં એટલે આ સ્કીઝ હતી છો, આ સ્કીઝ હતી છો છે. તમને બેન કેતા ભૂલી ગઈ છે બરાબર, એને મને આજે વાત કરી કે હું તને ઓલી વાત કરતા ભૂલી ગઈ. હાંજે અમારે બે બેન કલાક એક વાત થઈ, મારા ઘરવાળા ને બધા કે રાજવી કે શ્યામાન કે હાથમાં છે ધોકો માર્યો ને, હું તે કે હાથ થઈ ને કે મેં કીધું ઈ તને ક્યાં ખબર પડી છે, તું ત્યાં નથી જાતી આવતી. તો ઈ ઓલો જે ઓલા કાળાનો છોકરો જય છે ને, ઈ છોકરો ને આમ કેતો હોય છે પપ્પામાં થોડાક બે બાપા એ દાદા પાસે રહેવું છે. રાતે આ બે જણા બાજતા હશે ને, તે કે બાઈએ કે દાદા નો શર્ટ ફાડી નાખ્યો, દાદા ને ઢીકા માર્યા, દાદા ને ધોકો માર્યો, દાદા ને હાથ ધાઈ ગયો છે. નાનો છોકરો એમ બોલતો તો કાળા આગળ.
બરાબર એને હા હરા નહીં આવવા હમણાં ઈ કે બસ માંથી કે કોઈ બાઈ ને લઈને ઉતરો તો હું વાળતી હતી ને મેં નજરે જોયા કે મેં કાળા કીધું હોત કે તાર બાપો આવું કરે પછી કે મને કાળા પાછી મારી હતી કે એ અમારે આજે બપોરે વાત કહી કાલે સાંજે વાત કહી હતી એટલે આવું તો એમનું બધું બહુ છે ઊંડું રાજકારણ પણ આ લોકો પાછા ખોટું બહુ બોલે છે ભાઈ કાંઈ કાંઈ વાંધો નહીં તો ખોટું બોલતા કાંઈ વાંધો નહીં પણ છોકરીને ઘર હાલે એવું થોડીક મદદ કરજો એટલે એનું હાલવા માંડે હા કાંઈ વાંધો નહીં તમે તારી તમે ચિંતા ન કરતા તમે તારે મારા ઘરવાળાએ મને કીધું તું તાર પૂરેપૂરું આમ ઘેન દેજે મને કે સાથ દેજે કે અને આપણે તો હાસા ને સાથ દઈશું આપણે ક્યાં ખોટું કરીને કોઈ ખોટા ને સાથ દેવી છે બરાબર તમારો ઘરવાળો બિચારો સારો માણસ છે કે એનું કારણ છે કે ન કરે અત્યારે તમે અમે તને બીજું ઘર કર્યા પછી આપણે કોઈ ની વાત એ કરવા દઈએ તમારા કર્મ ને મારા કર્મ પોવને ભોગવવાના એવું કર્યું ઢીલું મૂકી દીધું મારી વાત સાંભળો તો બીજી છોકરી સાથે એવું બન્યું ને હવે આને આઈ એમ કે તમારા કર્મ ધર્મ તમને મારા મને હોવાના હો ને ભોગવાના તો પછી કાલ ત્રીજી સાથે બને પણ હવે નથી એવું થવા દેવું હવે ટૂંકમાં અમારે બે ને મળી જવું છે તમે તો સો વસ્તી એમાં તો કઈ નથી બોલ્યું બરાબર એટલે હવે તો આપણે ત્રણ ચાર જણા નું બસ થઈ ગયા છે એટલે હવે તમે તારે એનું ખોટું કેટલું કાઢે હાલ છે અને સુરત માં મારા 50 જણા ઉભા થાય સબૂત માટે એટલે મને કઈ બોલી ચિંતા નથી કે આ હું તમને કહું એક સ્ત્રી જાતિ ને જાગવાની જરૂર છે આવું સિનારવા કરો ને આ બધા એવા મતલબી માણસ હોય પણ સ્ત્રીને એક એક એટલું ધ્યાન રાખવાનું ભાઈ આવા કાનુડા કોઈ આવે તો એમાં મોરલીમાં મોહમાં આ તમે હેરાન થઈ જાઓ એમાં શું છે ભાઈ આ કોઈ એ તમારી વાત સાચી છે એ 100% હું માનું છું પણ આ તો હવે કાયદેસર એમાં એવું હતું કે એને તો આને જે છોકરી છોકરો હતા એ રોતો તો રઝળતો તો હવે જો કાંઈ વાંધો નહીં ભલે એ ત્યારે ખોટું બોલે પણ કુદરત હવે હશે તો અમને અમારો ન્યાય અપાવશે કેમ કે અમે એટલું અમે અમને આવો બદનામ થવાનો શોખ નથી કે અમને આવા ઘર કરવાનો શોખ નથી પણ અમારી સાથે એવું કેવું બન્યું કેવું નહીં તો અમને ખબર છે ત્યારે એ રોતા એ રોતા તો એ ભૂલી ગયા હવે અમને રો રહ્યું છે એવું જ છું છે છોકરી મને કાલ રોતા રોતા રાતે 11 વાગે રોતી હતી એમ બોલી કે બેન કે તમારે ઘર વાળા ખામ તમે જ્ઞાન હતું તારે વાત કાળું ફોન આવે હા હા કઈ વાંધો તો એની હેલો જય માતાજી મંતુ ભાઈ રાઠોડ જય માતાજી હવે ઓલા પદ્મા બેન ને તમે એના વર નો નંબર તમે માંગ્યો તો ઓલા પદ્મા બેન નો તમે જે વિડીયો વાયરલ કર્યો છે કાળુભાઈ બારિયા નો હા તો હું કાળુભાઈ બારિયા જ બોલું છું સાહેબ બોલો ને ભાઈ તો તમે પદ્મા બેન પાસે એના ઘરવાળા નંબર માંગ્યો કે ન માંગ્યો ક્યાં ઘરવાળા એના ઘરવાળા ઓલા ભરત આવળિયા જે પદ્મા બેન નો તમે જે મારે વિડીયો ઓલો મૂકેલો છે એમાં એના ઘરવાળા ને અત્યારે એની જરૂર નહીં ને એમાં તો તમારે છૂટાછેડા ની જરૂર છે તમારે તેને તમે સાહેબ તમે જવાબદારી લીધી હતી કે હું છૂટાછેડા હું કરવાની જવાબદારી મારી એમ ભાઈ ભાઈ તમે સાંભળી તમારા ઘણા ઓડિયો છે આ તો તમારી માથે આપણે રામ રેમ રાહ રાખી શું થયું બીજી બાયુ ને ફોન આવ્યો તમે સાહેબ મારી વાત સાંભળો એને બધું હાચા ખોટું તમારા આગળ બધી વાત કરી છે એ ભાઈ એને ભૂલી જાઓ પછી બીજી બાયુ ના તમે ફોન આવ્યા છે ઈ બાયુ અરે તમે આવા આવા કામ કર્યા છે એના રેકોર્ડિંગ છે દાદા મારી પાસે બીજી બાયુ અરે હા તમે જેટલી જગ્યાએ સિનારવા કર્યા ની બધા ના નંબર આવ્યા છે તમે વાયરલ નો કર્યા ને એને કીધું કે અમારી હારે આવું કર્યું કરો ને તમે કરો યાર મને કોઈ મહુ જો હું કોઈ ફોટો મારા કરી તમે કરો યાર કાળુભાઈ હા પછી તમારા ભાઈ નું નામ સુરો છે હા ઈ સુરાય અટણ એની એન ઘરવાળી નું નામ ગીતા છે તમારો લોસો થાય એમ જ્યાં તમારી પછી ગીતાબેન રહી અટાણી એના મામા છોકરા ની અટાણી એની ભેગી એને ઘર બાંધ્યું તમારા ભાઈ આ ગીતા ની જિંદગી બગાડી ને એ છોકરી અટાણા લાઠી રીએ છે હા તો તમે બધા આવી આવી રીતે બધી છોકરીઓ આવી ભાઈઓ બદલાવી બદલાવી સાહેબ હું નથી બધા જો હું નથી હું તો ઘર તમારો ભાઈ તમારા ભાઈ નામ સુરો છે હા હે
પછી તમે તમારે કોઈ કાકા ની છોકરી તમારો ભવાડો એ તો અમારા ઘરની મેટલ છે સાહેબ, એમાં તમારા એના પુરાવા મૂકલા છે કાકા, તારા રેકોર્ડિંગ છે એ તો બધું છે. ભૈરવ નો રાજ છે એટલે સાહેબ, ભૈરવ નો રાજ ને શું લેવા દે, તું બીજા બધા હારે વાતો કરતો ને એ રેકોર્ડિંગ આવે એમાં રાજ ક્યાં લેવા દેવા. ફરિયાદ થાય ને તો અમારે કરી શકો, કેમ કે તમે અટણ આવી તમે ઉભા રહી ભર્યો, તમે અટણ ત્રણ ચાર બાઈઓ આવા લફડા કરી કરીને મૂકી દીધું એ તમે પોતે કબૂલો છો. પછી આ જે તમારી ભત્રીજી ઈ સુરો એની હારે વાતો કરતો હતો ને ઈ સુરા એ મૂક્યા પછી ગીતાબેન ને કાઢી ગીતાબેન નું રેકોર્ડિંગ કઈ છે, ગીતાબેન ના ઘરવાળા નું રેકોર્ડિંગ કઈ છે. કઉ છું તમે હારા માણસ છે, તમે હાવ તો તમે કામ કરો, તમે ગીતાબેન નું રેકોર્ડિંગ ને ગીતાબેન નું રેકોર્ડિંગ ના ઘરવાળા ભાઈ એ તમે તો આ ધંધો કરો છો એટલે તમને થોડા આપીએ કે આ મધ્યસ્થી ભાઈ, મારો કોઈ ધંધો નથી, મારો છોકરો છે, મારા મા બાપ છે, બધી હું કોઈ નુખો માણસ નથી, કામ કરતો માણસ છું. એ ભાઈ તમારે તમારા ઘરે થી ત્રણ ચાર ભાઈ તમે સાકારો દીધો, ત્રણ ચાર ફોન કર્યો એમ પદ્મા નો પ્રીતમ અટણ બગડ્યો. સાંભળો, પદ્મા નો પ્રીતમ બગડ્યો નઈ, પદ્મા એ પ્રીતમ બગાડ્યો. એમ ક્યાંથી બગાડે, પ્રીતમ બીજી બાઈક ગમવા મળી એટલે આવડી. મને બીજી ગમતો બીજે કરી લીધું હોય સાહેબ, તો બીજે કરતો તારી માં કેસ થાય, તું બીજે હોય તો કરું ને, મારે હોય તો કરું ને સાહેબ. બરોબર, તો ભાઈ અટાણે તારે બીજે ક્યાંય છે નહીં તો આવડી અપાય ને ધક્કો મારવાનું કારણ હું ટોર્ચર કરે ને તો એ અઠવાડિયા 15 દી માં એનું પૂરું થઈ જાય, તને ત્રણ ત્રણ વર્ષ ટોર્ચર. આજે મારી વાત તમે સાંભળો, હું તમારી રૂમ માં રહેતો હોઉં, એક દાખલા તરીકે વાત છે, હું તમારી રૂમ માં રહેતો હોઉં બરાબર, મને બીક હોય કે હારું આકાશ સર છે રેકોર્ડિંગ છે. જો ગીતાબેન નું રેકોર્ડિંગ છે, ગીતાબેન અરે વાત કરી, ગીતાબેન કીધું તમારે જ્યાં મોકલો ને સાહેબ, મને મોકલો ને તમે. તમને શું કામ મોકલવું, તમે તો જે કામ કર્યું છે એ બધું મારી પાસે, એમ કઉ છું તમે શેની વાત કરો. એ તો જરૂર પડે તો પોલીસ ના દે, જરૂર પડે તો સમાજ ના દે, તમને શે ના દે. ઉપાધિ ન કરો, મારી પાસે બધું સમજ પડી છે સાહેબ. ફોન જ તમે કર્યો, મારે શેની ઉપાધિ કરવાની. જવાબદારી તમે મને પરમ દિવસ ફોન કર્યો, જવાબદારી તમે લીધી હતી, પદ્માબેન ને છૂટું લાવવાની જવાબદારી મારી છે. તમારે પદ્માબેન ના વર ને તમારે ફોન કરે ભાઈ, તું છૂટું કેમ નથી આપતો? કાળિયા ભીલ મારી વાત સાંભળો, તમે મારી વાત ના આપડો, તમારે છૂટું કરવા ત્રણ વર્ષ હું થી અટણ યાદ નું અટણ તમે છૂટા છેડા કાગળ માંગો છો. એ માના કાર્ય હું એમ કઉ છું તો તારે રખાય જ નહીં મારા ભાઈ, તને ખબર છે કે આનું છૂટું મારે રખાય જ નહીં.
તારા બધા ડિટેલ છે એમ કહું છું, તું બીજું ભૂલી જાય. સાંભળી લે, તારા બાપા નો ભવાડો થયો તો એ છે એમ કહું છું. હવે તું મારી વાત કર મારા ભાઈ, અને તું ડાયો થઈ જા. તારો રકાઈ જ નહીં ને, તને કોઈ મારી વાત સાંભળો, તમે મારા વિડીયો વાયરલ કર્યા, મેં તમને તારો રિયો નાટણ નો એ કરવો છે. રોલ નો રમી ત્રણ વર્ષ સુધી, ત્રણ તો તું ફોટા પડાવતો હતો, ત્રણ તો મને તારી વગર ગમતું નથી, હું તારી વગર જીવું નઈ. અટણ તને એટલું બધું પ્રેમ તારો તૂટી ગયો કેમ થાય? ભાઈ જો તો તું તારી ભાઈ ને ધક્કો મારી ને તો તારે ત્રણ વર્ષ રહેવું નતું. ભાઈ તું તારી રીતે રહ્યો છો, આ બધા તારા હું તને તારા ભાઈ ની તરીકે તારો કોને 10-0 દબાવ્યો તો તારે એને ઘર માં બિહાડવી જોઈ. હા, તને કોને આવું ગીલી ગીલી કરવાનું કીધું તું? તારું હાલતું કર દે, તને સૂટા ના કાગળિયા સહી થઈ જાય. બીજી વાત કાપી લે. હેલો 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 હેલો. અરે સાહેબ, હું પદ્મા ને રાખવા તૈયાર જ છો, પણ તમે જવાબદારી લીધી હતી, જવાબદારી મારી એમ. પદ્મા ના વીર માંગણા વાળો ભૂત થઈને પ્રેમ કરવો જોઈએ કરતા તું લઈ લે. અરે પણ હું ભૂત જ છું, હું પદ્મા નો ભૂત છું પોતે. પદ્મા તો આજે પ્રેમ કરું છું, પદ્મા ને કાલે પ્રેમ કરું છું, પણ તમે તમે છૂટું લાવી આપો, જવાબદારી સાહેબ તમે લીધી હતી. હાલો મનસુખ ગોવિંદ છે સુરત આવી છે, તું બીજી વાત કાપી છે. અને તારું સમાધાન જવાબદારી મનસુખભાઈ જવાબદારી ભાઈ ને ન રાખું ને તો તમે કેવો ને આમ ખવા છો, તમે કેમ કરો છો? ઈ ભાઈ ને હું રાખું, સાંભળી લે મારી વાત. જો તમે મને છૂટું લાવી દો. સાંભળી લે, પણ તું તું છૂટા ની જવાબદારી છૂટું છે ને ઈ સમાજે થાય. આ છે કઈ કર્યું નઈ, સીનારવું ઈ તે તારા હાથે કર્યું. તમે કે તો તમે કાલે છૂટું લેવાની જવાબદારી મારી, તો છૂટું તો થઈ જાય. ઈ ક્યાં ઓલા લોકો ના પાડે છે, બરાબર? સમાજવાદી થી અમે એને વાત કરી તને, પણ તું તો મને કાયલ લઈ દે એમ નો હોય. હા, છૂટું કાયલ કાયલ કદી એમ નો થાય, તો સમાજવાદી થી થાય. આગેવાન તરીકે વાત કરો ને, તમને કોઈ બીક લાગે? તમને કોઈ મને કોઈ ની બીક ન લે. લાઈન નંબર આ વાત કરો સાંભળી લે ભાઈ, ઈ સસ્પેન્ડ ખુલે, ગોલ્યુ ખુલે, ઈ ભૂલી જા.
તે તારે તે એને સ્વીકારી હતી એટલા પૂરતી જ વાત રાખી ને પછી સસ્પેન્શન નું ખુલે. દાદા મારી વાત સાંભળો, તમે કોઈ વાત નથી સમજતા, હું પદ્માને રાખવા તૈયાર જ છું. તમને એમ બોલું ક્યાં ના પડું. આ જે પ્રેમ કર્યો તો એ કોઈ તને દહશેરો દબાવ્યો નતો. તું આપડે કોઈને પ્રેમ કરી તો કોઈની જિંદગી બગાડવા પ્રેમ નો કરાય. આપડે હાલો મારી વાત સાંભળો, તમે એક વસ્તુ જાવો છો દાદા, તમે એક વસ્તુ જાવા દો. હું તમને એમ કહું છું, મારે પદ્માને તને રાખ્યું છે. પદ્માને રાખવી જ રાખી લે. હાલ તો એ વાત માં તું સ્વીકારે. હું તને કહું છું કે હું આગેવાન તરીકે તારે ત્યાં સુરત માં આવી જાઉં અને તારું સમાધાન કરાવી દઉં છું. બાકી સાંભળી લે, બીજા જવાબદારી તમારી. અરે જવાબદારી તું બીજી વાત કરી માં, કેમ કે આગેવાન છીએ અમે. આગેવાન છો ને? કાડું સાંભળી લે, કોઈ દીકરી ની જિંદગી બગાડાવી પેલા બગાડાય. દાદા મારી વાત સાંભળો, મારે એક લાલ છોકરો છે, મને ખબર છે કે કોઈ કોઈની જિંદગી ન બગાડાય. આપડે લાવ્યા હોય ને તો આપડે એને સાચવી પડે, એને રાખવી પડે. એની કઈ ભૂલ આવે તો તારે કહેજો, હું બાપ તરીકે સમજાવી દે. કઈ તાર વાંધો પડે, હું એને બાપ બની. ચોક્કસ સાહેબ, મારી માં ના સમજે. બાકી તું એમ મારી માં એ મારી સાંભળી લે, તને હું સાક્ષી જામીન થઈ. જો મેં તને જોયો નથી, નથી પદ્મા ને જોઈ, હું એક આગેવાન ની દ્રષ્ટિએ, કેમ કે અમે કોઈ ઓળખતા જ નથી. સાંભળી લે, હું યુટ્યુબ માં ખાલી આવતો છું અને યુટ્યુબ માં મારો નંબર હોય છે. પદ્માને મારે હાચવી પડે રાખવી પડે. એના મા બાપ મૂક્યા, એના છોકરા મૂક્યા, એનો વર મૂક્યો, બરાબર. તો એમાં હું કઈ ખોટો છોડે. તારી સામે બોલતી હોય ને તારા કયા માં ન હોય તો ગમે તે મને ફોન કરજો, હું કહી દે. કેમ કે અમે કોઈ ના ન હોય, અમારે બે આંખો હરકી હોય. સાંભળી લે, જો ઈ વખતે છૂટું લેતા આવો પછી કરું, ઈ કઈ બીજા દાંડિયા ઉભા ન કરતો. તારું તારું એમ કહું, તું પેલા કોક ની વાત ના સાંભળ કે સમાજે થાય એને એના ઘરવાળા ને પૂછવું પડે. કેમ કે એને એની ઈચ્છા ન હોય કે સમાજ ની વાત હતી, સમાજ ની મારી લડાઈ ચાલુ છે સમાજમાં. સાંભળી લે, હું કોઈ બીજો નથી, હું તારી વચ્ચે માં બેસી શકું. સાંભળી લે પેલા, તારો હા લે થોડો. તારે જો તારે કોર્ટ કચેરી માં જરૂર પડે ને તો હું ઉભો રહી. હું એવો માણસ નથી કે ક્યાંય આખા પાછો થઈ જાય. તું સાંભળી લીજે, તારે કોર્ટ કચેરી પોલીસ માં જરૂર પડે ને તો હું આવું. એવો મારે એવું કરવું હોત ને તો મેં કીધું, ચાર મહિના અંદર કરી નાખ્યું હોત. એમાં તું કરી જ ન હોય કેમ કહું છું, કેમ કે તે ભૂંડો ધંધો કર્યો છે. યુડી છોકરા, આપડે કોઈ પ્રેમ ન કરાય. પ્રેમ પ્રેમ નો વસ્તુ એવું હતું કે મારે ઘર બાંધવાની, મારે સાંભળો, પ્રેમ વસ્તુ એવું છે કે મારે ઘર બાંધવું હતું. તો એક જ બાંધવું, તું તો પેલા વિચારીને બંધાય ને, આખી ની છોકરી છે. પણ આપણે વિચારી બંધાય, કોઈના પેટમાં તો ન કરી કે આપણે. હે, અત્યારે આપડે કોને પેટમાં કરી ગયા હોય ભાઈ? સાંભળી લે, પેટમાં ન કરવાનું હોય, જે ઘોડું હોય ને, ઘોડું એ હાલ સાંડી ગયું હોય ને તો એના 3,000 રૂપિયા લે છે કે ખબ ખબ હાલતું હોય, તેને રેવાર હાલતા શીખવાડી દે. હવે તારી બાઈ તે તમે 1,00,000 રૂપિયા ના છો, તમે સમાજ ના આગેવાન છો. હું તમને પગે લાગુ છું. મારી વાત સાંભળજો, તારો છોકરો છે ને, હવે એમાં કોઈની દીકરી તારા ઘરે છોકરાની વહુ બની નાય છે ને, તો એને એના મા બાપ નો સીલો હોય, તારે એને પઢાવી, એને સમજાવી, એને કેમ જીવવું એ તો તારે જ શીખવાડવાનું કે નકર તો એના મા બાપ નો સીલો લઈને આવ્યા હોય. મારી વાત દાદા,
તમે કહો ને આપણે એમ જ કરવું છે. હું કહું એમ નહીં, તમે જીવવા માટે તમારું ઘર, હું કહું એમ નહીં, મારા હિસાબ તમારું ઘર નહીં, તમે સુધરશો તો કરેલ છે, અમે ભામણ ફેરા ફેરવા મારી વાત સાંભળો, હું નથી છીનાળવા કરતો નથી, સોરી કરતો નથી, ધંધા કરતો ભાઈ. જો હા ભાઈ, મારો ધંધો મારી ઉપર 5-6 લાખ રૂપિયા લેવાનું છે, મારા ધંધા થી કોઈ મતલબ નથી. એ 5-6 લાખ લેવું હશે તો એ કઈક છીનાળવા કરવા દેવું ને, બાયડું કરવા દેવું ને, તો અમને ઘેરે આવીને મારે બાપુ. એટલે ભાઈ હવે ઈ પછી જો આ તો રોડસીડ્યા પછી તમારા વાવાઝોડા થાય, બાકી તો તારો ફોન જ ન હોત ને, તમે આવ્યા જ ન હોત. તમે તમારી બાયડી બે પગ વાળી ને હાંસવી ન હકો તો પછી ઓલી બીજી બાઈઓ આપણે દુઃખ દઈ દઈએ જગત માં. તમે વાત કરો બાયડી ના બાયલા વડા કરતા હોય તો તમે તો બાયડી નો હાંસી વેચતા હો તો આજની બહાર દે સાહેબ ઘેરે આજે આખો દી 24 કલાક જૈન મરો તો ને તો હું ને ઘેરે બાયલા વડા હોય કરતો હવે કઈ ઈ તારી મેટર થઈ ગઈ. માનસિક ગાંડી થઈ ગઈ છે એને હું પ્રોબ્લેમ માલિક એને એક જ વસ્તુ છે, એને એક જ વસ્તુ છે, ઈ મને જે ટોર્ચર કરતી હતી ને એ ઈ તમારે બેય ને પ્રેમ હતો તેથી કોઈ તમે કીધું તું ટોર્ચર તો તમારે ભાયા પછી કીધું હોય, પેલા કીધું તને તો આદિ લગ્ન કેમ ન કીધું 3 વર્ષ માં હવે તારો ભવાડો થયો. તમારે એને એમ તો કેમ કે માથે થી ઉતાર્યો તો કેને માથે થી ઉતાર્યો મારી વાત સાંભળી લે, એને દિલ માં જગ્યા દીધી તો એ તારું વેન કરે છે, તું એને એને ભાઈડા તરીકે નો રહ્યો તો તું પોઈ કરતો હતો. મારી વાત સાંભળો, બાયડી વસ્તુ અને પ્રેમ વસ્તુ એક જ છે. ઈ ભલે 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 પ્રેમ વસ્તુ પણ પ્રેમ કર્યો તો ઈ બાયડી નું તારો તારે પત્ની તરીકે એટલે ઈ તારો પ્રેમ નો કહેવાય, આ પૈસા ખાવાનું કહેવાય. શું કહેવાય? ના 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 ના, ઈ ખોટું પ્રેમ નો કહેવાય. બરોબર, પૈસા ખાવા હાટો કરતી હોય ને આવી હોય તો તારે એને 3 વર્ષ હું કામ રાખવી જોઈએ. કોને? તારે તો હું તો નાટ પડતો કહી દે ભાઈ, સાંભળી લે તો અઠવાડિયામાં કહી દે ભાઈ, તારણ મારો બનશે નહીં. ઈ કઈ ન હોય, મારે મારો નીકળ્યો થઈ જાય, આમાં હું જે આપણે હેરાન થાય એવું ન કરાય. ડાયો તો ડાયો તો મનસુખ ભાઈ ડાયો છો, તમે કહો મારે એમ જ કરવું છે. બરોબર, હું કહું મને મારે કાઢી નથી તો પદમા તો મારે બોલો, મારે તો આમળો પદમા તો મને પ્યાર કરતે તો હું પદમા ને પ્યાર કરું છું. આ વિડિયો તમે તમારો મુખ્ય તમારો મુખ્ય હોય તો સાંભળી લે, પદમા પાવ્યો જા. હા, પદમા ને પદમા મને પ્યાર કરતો ને પદમા નો પ્યાર કરું તો મને ખબર છે હું પદમા લાવ્યો છું. સાંભળી જો, એને કે સિનાર ઉખીરી હોય તો કે બીજા ડિંડકેર માં. હા હા, એને તારી સિવાય કઈ ભવાડા કર્યા હોય કે બીજી વાત કરી માં, એ તો તારી માં તું એની માં શંકા કરે છે, એટલે તું એની માં કરે. ઈ ખોટી મેટર. મનસુખભાઈ હું તમને એક જ વસ્તુ કહું છું, તમને પદમાય તમને ભરમાયા. એટલે અમારા આગેવાન થી અમે વાત માં તારે ભાભી રે ગીતા, ઈ તારો ભાઈ સુરૈયા એવું કર્યું તું, ઈને ભરવાયો હતો. કોને? આ તારા ભાઈ રે આ ગીતા રહી અટણ ક્યાં રહી છે લાઠી રહી, આ ગીતા તાર ભાભી જૂની નહી, ઈ આ જૂના જૂના ગીતા બેન અત્યારે બે જણ આરસ છે. રેકોર્ડિંગ મારી પાસે, તું ભરવા દે ગપ્પા મારી માં. મનસુખભાઈ ધક્કો મારી દીધો એમ કહું છું, સુરાઈ એ ધક્કો મારી દીધો ને. હા, અને બોલો હું છે કેટલા કિલો સાથે બોલો મને ખાલી કયો. આ ગીતા બેન રિયા, ગીતા બેન લાઠી રહી છે, ક્યાં રહી છે? એને તાર ભાઈ ધક્કો મારી દીધો, તે કર્યું એવું જીન માં થયું, અને એને એનું રેકોર્ડિંગ કેમ કહું? મારા ભાઈ ધક્કો માર્યો ને. હા, હવે એ સબૂત તમને આપું તો બે જણ તમને ફોટા મોકલું તો ઈ પછી તમે જાણો, ઈ કઈ બીજું ન કરો. મારું કામ છે, નવરાત્રી માં જાઉં છું એમાં
તમારો જે કઈ ખર્ચો થાય ને તેવો હું તૈયાર છું. અમારા કાળું સાંભળી લે, તમે તમારા ઘરનો મામલો છે, તું તારી બાઈ ને સ્વીકારી લે અને તમે સારું જીવવા માંડો, બાકી તમારો ક્યાંય પાર નહીં પડે. એટલે મને કોઈ થી બીક નથી લાગતી, હું એને ફોન કરી તારી પા અટાણી ના નંબર હોય તો તારે આવડ્યા પ્રેમ કર્યો તારી તારી ફોન કરીને પૂછી લેવા કે હું તારી બાઈ ને ફસાવું. કોને બાઈ ને? આવડ્યા પદ્મા ને. હવે એમાં એવું છે કે મને ફોન કરે ને અટાણા બધા ભવાડા તો હું મારી વાત સાંભળો દાદા, હું તમને પહેલેથી વાત કરું છું. બીજી વાત, તે પદ્માને જયારે ઘરે થી કાઢી મૂકી હતી ને, મારી વાત સાંભળો, પદ્માન એક નિયન નિયન વાત છે. તમારા બાબા આંબેડકર ના આમ છે એટલે તારે શું થાય? અને હું ખોટું બોલું ને? આ દિશામાં સાંભળી લે, તું દિશામાં વારો લાગે તારે શું થાય? કોણ તારે? હા તારે બાબા આંબેડકર માં આવ્યું? તું શેમાં આવ્યું? હું બાબા આંબેડકર માં આવો, માતા હું બધા માં આવું દાદા. અમે માતાજી નું આવી આંબે, તું તાર માતાજી તું જાય, અમે આંબેડકર માં એક માં આવી, અમે બધે માં આવી, અમે બધા ને માની, અમે બધા ને માની છે. મેં હા એ બધે માનસ એટલે દુખી થાય. હા એ વાત બરોબર છે, અમે એક વસ્તુ જ મને એમાં તમારું ખોટું નથી કાઈ. હા એ બધે એટલે કોઈ મારી વાત સાંભળો, તમને પહેલેથી વાત કરું છું. હા તમને બીજી વાત કરું છું કે પદ્મા ને જયારે ઘેરે થી કાઢી મૂકી ને, ત્યારે પદ્મા એ મને એવો બોલ્યો કે મને મારી માય નથી રાખતી, મારા ભાઈ મને નથી રાખતા. ઈ ભાઈ સાંભળી લે, ઈ આ એવું રેકોર્ડિંગ છે, સાંભળી લે, રેકોર્ડિંગ મને કોઈ રાખતો નથી. ઈ વાત હાલે રેકોર્ડિંગ છે તર ભાઈ? હા રેકોર્ડિંગ છે. હા રેકોર્ડિંગ છે. હું હા છે છે, બોલો ને. લઈ મારી પાસે રેકોર્ડિંગ આવ્યો તો ઘણા મારી પાસે રેકોર્ડિંગ છે, 500 હેક્ટર મારા માં રેકોર્ડિંગ છે. રેકોર્ડિંગ આ રેકોર્ડિંગ આપેલ. હા શાંતિથી જીવો એવું અમે તમને આગેવાન તરીકે સાંભળી લે. તે ફોન કર્યો એટલે બાકી અમારી ક્યાંય રીંગ જ ન જાય, પદ્મા ને પચપચ ફોન ન ઉપડે, કેમ કે અમારી પાસે એટલો બધો ટાઈમ જ નથી. ત્રણ ચાર રાખવી જોઈએ બધો ભોળો થવા થોડો કાટી ગયેલ રહે. ભોળા નગર પાસા તને સુરત માં જાજીભાઈ હોય તો પાછા તો ભોળવી દે. એ વાત તમારી આ રીતે દિયા દાકણ ને ખાઈ જાય. એ ના ના પાછો ભોળો રહ્યો ને એટલે કે રોડ માં તો ક્યાંક નીકળે નહીં. નહીં નહીં જીયા ડાકણ ને ખાઈ જાય ત્યારે તો આપણે આગળ રોચ્યું હોય કરચ્યું હોય તમે કરચ્યું હોય રહેવા માટે. હા ભાઈ એ માના કાર્ય તું આંભાઈ, તું આટલો બધો ભોરો રમા નગર ને સુરત માં બાયું સાજ્યું, તું રોજ ભોરવાણા કરે. એ દાદા મારી વાત સાંભળો, એ બધી વાત કઈ માય એવા આપડે કલાક થઈ ગયા ફોન માં વાતો કરતા. હવે હું તમને એક વસ્તુ સમજાવું છું, મારે તમને ન સમજાવવા પડે. પછી ની વાત થઈ ગઈ, પણ અત્યારે તમે જીવન ચાલુ કરી દો. ઈ સૂટું તો એનો સમય હવે મારા સાના માણસ જો અત્યારે ત્રણ વાર લઈ ગયો સાના માણસ રહ્યો. હવે સાના માણસ તો હજી સાના માણસ ચાલુ કરતા પણ નો રેવાય ને. હવે તારે નો રવાય એટલે હવે તને કઈ ખટક છે? એટલું દેણું છે હજી તું સ્વીકારે કે મારી માં 3 લાખ દેણું છે તો તું દેણા માંથી મુક્ત થતો જ નથી. સક્ષમ કરવાનું હોય આપડા ભાઈ ઘરે છોકરા હિંચકાવાન થાય, હિંચકાવી લેવાનું હોય કઈ ઈમાન્ય તને કવાનું હોય કાર્ય. હાલ તો મારી ભાઈ મને છોકરા હિંચકાવાન કીધું. સમજાવી વાત છે ને? એ તો વાત છે, સમજ નહીં તો સમજી જાય એમ તો તને કઉ છું.
નંબર માંગવા મારે ઘેડે જવું એ પ્રશ્ન તારો નથી. તારે છૂટા છેડા થી જ મતલબ છે કાર્ય, બીજા બીજા ફવાડા કરી તારા ખોટા છે. તું જેટલું બોલે છે બધું ખોટું બોલે. મે તને ફોન કર્યો છે ઈ સમાજ કાર્યકર તરીકે ફોન કર્યો. દાદા તમે વાત નથી સમજતા, તમે મને કાલે જવાબદારી લીધી હતી કે હું તને જવાબદારી એટલે અટણ મેં તને કીધું કે નહીં થાય એમ કીધું. મેં તને મેં તને કીધું કે નહીં થાય એમ. તમે નાણે પણ નહીં થાય એમ તમે એમ કીધું કે છોટું લઈ આવી કેમ. હા તો હું તને એમ તો કહું છું સમાજ વતી થી થાય જી કરાવી દે. હું કહું તું ઘર બાંધ તો તું તું માનસિક કેવા. અમારું ઘર બાંધવા મેં કોઈ સલાહ લીધી? તારું ઘર હું તને સલાહ દઉં તો તું ગાંડો છો. તારું ઘોર રડવાની જવાબદારી તું તો કાલ શા માંથી બાજ, તું તો કાલ માથું ઓરામાં માં બાજ. તો કઈ હું તારે એટલે સ્ટેમ્પ માં સહી કરી દે. સ્ટેમ્પ ને હું ઓછી કરાવી હું ભાઈ શું કરે સ્ટેમ્પ ને. તારે ઈ ભાષા થી બોલવા ને ભૂંડા બોલવા માંડી ને સ્ટેમ્પ કઈ આડો ન ફરે. આ તમે ને આટલી જો લબાઈટ કરવા છતાંય તમે સુધરતા ન હોય સ્ટેમ્પ તને શું હાંક હોય દી. લાપાન દાદા હું તમારી કાલે વાત સાંભળીને હું સુધરી ગયો. મનસુખભાઈ કાલે યુટ્યુબ ના મનસુખભાઈ ગુનાહિત પ્રવૃત્તિમાં આવી જાવ તો કોઈના બાપ ને તમને છોડે નહીં. ન છોડે આ બરોબર છે. કોઈના બાપ નું હાલ નહીં. પછી ફરિયાદ કરતી વખતે કોઈ પણ માણસ ને સોગંદનામું કરાવી લે પદ્મા પાથી. મરી જાય પદ્મા કે તો મનતાય થાય મરતા. મારી વાત સાંભળો, મારી વાત તમે સાંભળો, મારી વાત સાંભળો. કાળું સાંભળ તું પેલા, કાળું સાંભળ તું પેલા, સાંભળી લે. મરતા મરતા જો પદ્મા બોલી કે હું કાળું ના ત્રાસ થી આજ રોજ મરી જાઉં છું તો ઈ સોગંદનામું પાંચ આગેવાનો કોઈ હા નો કોઈ દે ને જેલ ભેગો થાય. પદ્મા ત્રણ ચાર જગ્યા પર મારા નંબર એના વર્ણ નંબર માંગેલો. પદ્મા નંબર એના વર્ણ નંબર ઉપર નથી આપતી. ઈ ભલન જે કરતી ઈ તારે ક્યાં જોવાનું. તારે તમે જાણો ઈ સિનાર માં નો કરવાનો વાત કાપી નાખી.